ગઈ તારીખ 10/10/2023 ના રોજ પેશાન પોલીસ સ્ટેશનમાં જે મરણ જનાર છે જમાલ કાળુભાઈ પબડા તે ગુમ થવા બાબતે ફરિયાદ આપવામાં આવેલી અને 7 તારીખના રોજ આ બાબતે અકસ્માત મોત દાખલ કરવામાં આવેલી જેમાં મરણ જનાર છે એ પેશાણમાં આવેલા જે નદીનો ચેકડેમ છે ત્યાંથી મળી આવેલા પરંતુ તેના શરીર પર હોઠના ભાગે અને કાનમાં ઈજાના નિશાન હોય આ બાબતે અલગ અલગ એંગલથી પેશાણ પોલીસ દ્વારા તપાસ કરતા આમાં શંકાસ્પદ ઇસમો મળી આવતા તેની વિગતવાર પૂછપરછ કરતા છે એ હત્યા કરવાનું સામે આવેલું છે જેમાં જે મરણ જનાર છે જમાલભાઈ તેમના પત્ની નસીમાબેનની ફરિયાદ મુજબ આ મરણ જનારના સગા જે ભાણિયા છે અફઝલ ઉર્ફે ટાઈગર ઇકબાલભાઈ ઓથા જે મૂળ જૂનાગઢનો હોય અને 19 વર્ષનો હોય તેને તેના અન્ય ભાઈ સાથે મળી જે સગી કાયદાના સંઘર્ષમાં હાલ કિશોર હોય બંને મળી અને આમના જે મામા છે જમાલભાઈ તેમને રાત્રિના સમયે આ જે ચેકડેમ છે ત્યાં લઈ ગયેલા ત્યારબાદ તેની સાથે મારપીટ કરી અને આ મરણ જણા બેભાન થતાં તેને પાણીમાં ધક્કો મારી દીધેલો અને મોત નિપજાવેલું છે. હત્યા કરવા પાછળના પ્રાથમિક કારણમાં જે જમાલભાઈ છે તે અવારનવાર ઝઘડો કરવાની ટેવવાળા હોય તેના પરિવારના અન્ય સભ્યો છે તેના મા તેના પત્ની તેના ભાઈ આ તમામ તેનાથી કંટાળી ગયેલા હોય તે લોકો અંદરોઅંદર મતલબ આની માથાકૂટથી કંટાળી જતા આ તેના ભાણિયાને પણ અવારનવાર વાત કરતા હોય કે આનું માથાકૂટ ખૂબ વધારે હોય તો એમાંથી આ જે છે અફઝલ ઉર્ફે ઇકબાલ તેને આ વસ્તુ મનમાં નક્કી કરી લઈ અને પોતાની રીતે આ ગુનાને અંજામ આપેલો છે.